सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदनं प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुणानंद स्वामी 64 पदी ग्रंथनी अंदर पद 151 एनी अंदर छेल्ले एम कहे छे के कोई भगवान ना सदगुरु के संत के भक्त कोई साची बात जारे के त्यारे ने सवड़ू ले एवा झाझा देखाता नथी। जीव ने पोताना डापरनो मान होवा थी एने अवड़ू पड़े छे, पण जे साचो मुमुक्षु छे ए पोतानी मान मोटप ममता बधू मूकीने भगवाननु गमतू करे छे ने पोतानु जे लक्ष्य छे एने क्यारेय चूकतो नथी। કોઈ કાળે ક્યારેય પણ પોતાનું કામ બગાડતો નથી અને કપટ કોઈ દિવસ છાનું રાખતો નથી। ભગવાનના મોટા સાધુને મળ્યા પછી કપટનો સંપૂર્ણ ત્યાગ એ મુમુક્ષુ રાખે છે। પોતાના સદગુરુ સાથેનું નિષ્કપટપણું અને સાચા સદગુરુનું નિરપેક્ષપણું એ ભગવાનને પ્રગટ કરે છે। આગળ આવે નિષ્કુળાનંદ સ્વામી પદ 52માં લખે છે, આલોકની જેને આશા તજી છે પરલોકના સુખ સારું રે, તેને કરી હરિ ભક્તિ રજી છે સંસાર સુખ થયું ખારું રે, 14 લોકને ચતુરદા લગી જગમાં જે જે કહેવાય રે, સર્વે ઠેકાને અગની સળગી દેખે તપતા ત્યાંય રે, ઠરવા ઠાઉ કોઠા મન સૂજે કહો સુખ ક્યાં મનાય રે, કાળ માયાથી સહુરયા ધ્રુજે હરિના ચરણ વિનાય રે, એમ યહો નિશયંતર માઈ વરતે છે વૈરાગ રે, નિષ્કુળાનંદ કહે તેને કાઈ કઠન ન હોય કરવું ત્યાગ રે, નિષ્કુળાનંદ કહે તેને કાઈ કઠન ન હોય કરવું ત્યાગ રે। નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે, આ લોકની જેને આશા તજી છે પરલોકના સુખ સારું રે। જે કોઈ કલ્યાણના માર્ગે ચાલવા માટે આવેલો છે ત્યાગીમાં છે કે ગ્રહસ્થમાં છે,
પણ એને આ લોકની આશાને છોડી છે, એને પરલોકને પામવું છે, પરલોકમાં જવું છે, એને આ લોક કરતાં પરલોકનું સુખ અધિક જાણ્યું છે, એના માટે જ એને પગલું ભર્યું છે. એને ખબર જ છે કે હું સત્સંગ કરીશ એટલે મારે આ લોકના અમુક વૈભવ, આ લોકના અમુક ભોગ, આ લોકનું જે લોકોનું જીવન છે એના કરતાં કંઈક જુદું મારે જીવવાનું છે, આવું એને ખબર જ છે. એને ખબર જ છે કે મારે આટલું જોવાનું, ખાવાનું, પીવાનું, બેસવાનું છોડવાનું છે, કારણ કે મારે પરલોકમાં જવાનું છે. એટલે એને એ આશાને છોડેલી જ છે આ લોકની. પણ માયાનું જોર બહુ છે, એના કારણે એનો જે નિર્ધાર છે, એનું જે લક્ષ છે, એ લક્ષને માયા એવું ને એવું રહેવા દેતી નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેને પરલોકની જ બાજી જીતવી છે, આ લોકની જેને આશા જ છોડી છે કે આ લોકમાં સુધર્યું તો એ બગડેલું જ છે. ગુણાતીતાનંદ સ્વામી કે આ લોકમાં કંઈક સુધર્યું એવું લાગે ને તો એ અંતે તો બગડેલું જ હોય. આ લોકમાં કોઈ દિવસ સુધરતું જ નથી, કારણ કે જે લોક બગડેલ વસ્તુમાંથી તૈયાર થયેલો છે એ લોકમાં વળી સુધરે શું? ગાર્બેજમાંથી તૈયાર થયેલું કોઈ મટીરિયલ સરસ હોય એ તો ગાર્બેજ જ છે, કારણ કે એનું રો મટીરિયલ ગાર્બેજ છે. એમ સંસારની અંદર આ જે લોક છે એ લોકની અંદર બધું નાશવંત છે, માયામાંથી ઉત્પન્ન થયેલું છે, માયામાં જ પાછું લીન થવાનું છે. એવી જે એવો જે આ લોક, એની અંદર કોઈનું સુધર્યું હોય એવું આપણે કહીએ કે આપણું આટલું સુધરી ગયું તો એ સુધરેલું છે, છતાં બગડેલું જ છે. એક કલ્યાણના રસ્તા સિવાય, એક કલ્યાણ માટેના સાધન આ લોકમાં થાય, એક કલ્યાણ માટે રાજી કરવા માટે ભગવાનને, ભગવાનના સંતો ભક્તો માટે કંઈક રાજી કરવાના કંઈક સાધનો થાય, એ જ આ લોકની અંદર ફાયદો છે. બાકી આ લોકમાં ગમે એટલું સુધરેલું હોય, કોઈ વ્યક્તિ ઝૂંપડામાં રહેતો હોય અને 10, 12, 15, 20 વર્ષ થાય અને એવા બિઝનેસો નાખે કે મિલિયન્સ ઓફ ડોલર કે મિલિયન્સ ઓફ પાઉન્ડના બંગલામાં રહેવા માંડે અને મોંઘામાં મોંઘી ગાડીઓ રાખવા માંડે અને એના ઘરની અંદર બાથરૂમમાં સોનાના નળ થઈ જાય, બરાબર ને? તો એટલું સુધરેલું હોય ને તોય અંતે તો બગડેલું જ છે. સોનાના નળવાળા અને સોનાના ટબવાળા કમોતે મર્યા છે, હારા મોતે નથી મળ્યા, કમોતે મર્યા છે. જે લોકો પાસે સંપત્તિ નહોતી, ઢગલાબંધ આવી ગઈ, આજે મોટા મોટો બિઝનેસ, જેને થોડા સમયની અંદર આખો બિઝનેસ ડેવલપ કરી દીધો, એવો મોટો બિઝનેસમેન, ઘરવાળાને છૂટાછેડા લેવા પડે છે એમેઝોનવાળા. હવે એવડા મોટા મોટા માણસો, એને શરૂઆત નાનાથી કરી હતી, રૂપિયા બહુ આવી ગયા, એક આરે બિઝનેસ 10-12 વર્ષમાં બહુ કારકિર્દીને પામી ગયો, પણ પોતાના જીવનમાં સુખ શું? પત્ની સાથેના છૂટાછેડા, અડધી સંપત્તિ એને આપો, સુખ કાંઈ નથી. આ લોકમાં ગમે એટલું સુધરેલું દેખાય, મોટાની કલમ કોઈ દિવસ ખોટી ના હોય. મોટા પુરુષોએ જે કલમ લખી અથવા બોલ્યા ને એ કોઈ કાળે ક્યારે બ્રહ્માંડ ફરે તોય ના ફરે. એને કહ્યું કે આ લોકમાં સુધરેલું છે તો એ બગડેલું જ છે. સ્વામી કે મળ દ્વાર કોઈ દી ચોખ્ખો થયો છે? જન્મ્યા તે દિવસથી આજ દિવસ સુધી હજુ મૂળ દ્વાર કોઈ દિવસ ચોખ્ખો થયો છે? તો સ્વામી કે જો એ ચોખ્ખો થાય ને તો આ લોકમાં સુધરે. એ કોઈ દી ચોખ્ખો થાય નહીં અને આ લોકમાં કંઈ સુધરે નહીં. બસ અહીં તો પરલોકનું કામ કરીને જીવનના શ્વાસને પૂર્ણ કરે બુદ્ધિવાળો છે. આ લોકની અંદર તો બસ ખાવાના રોટલા મળે, પહેરવાના કપડાં મળે, 5-25 રૂપિયાનો ધર્માદો થાય, ભક્તિ થાય, પરિવાર સુખેથી ખાઈ પીને જીવે, આટલું ભગવાને દીધું ને એટલે બધું સુખ દઈ દીધું. બહુ બધા પછી ઢગલા મારે ઢીંગલાના, એને તો દુઃખ દુઃખનો દુઃખ જ છે. આ લોકની અંદર
જેને આશા છોડી છે. કયા સુખ સારું? પરલોકના સુખ માટે. તેને કરી હરિ ભક્તિ રજી છે, સંસાર સુખ થયું ખારું રે. એને કરીને એને ભગવાનની ભક્તિ ગમે છે, સંસારનું સુખ એના માટે ખારું થયેલું છે. એને કોઈ સંસારનું સુખ આપે છે તો એને જોઈતું નથી, એને સામેથી મળે છે તો એને જોઈતું નથી. એ તો એમ કહે છે મારે તો ભગવાનનું ભજનનું સુખ એ જ સુખ છે. મહારાજે વર્તાલ પ્રકરણના 16મા વચનામૃતમાં એમ કીધું, અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ એમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. અમારે તો ભગવાન કે બે જ સુખ છે, એક ભગવાનના ભજનનું સુખ અને બીજું ભગવાનના ભક્તના સંગનું સુખ. આ બે જ અમે સુખ માન્યા છે, ત્રીજું સુખ માન્યું જ નથી. અને ભગવાનના ભજને કરીને જે સુખીઓ થયો, ભગવાનના ભક્તના સંગે કરીને સુખીઓ થયો, એ જ સદા સુખી રહેવાનો છે. બાકી કોઈ પણ રીતે જે સુખી થયો છે, સ્ત્રીથી સુખી થયો હશે, ધનથી સુખી થયો હશે, સંપત્તિથી સુખી થયો હશે, ગાડીથી સુખી થયો હશે, બિઝનેસથી સુખી થયો હશે, રૂપિયાથી સુખી થયો હશે, આ બધું જ અંતે દુઃખનું કારણ છે. કારણ કે દરેકમાં ઉપર સુખ કોટેડ દુઃખ છે. સ્ત્રીમાં સુખ કોટેડ દુઃખ છે, ધનમાં સુખ કોટેડ દુઃખ છે, સોના ઝવેરાત બધી મિલકતમાં સુખ કોટેડ દુઃખ છે. જેની પાસે 200-200 વીઘા જમીન પડી હોય ઇન્ડિયામાં અને એ માણસ વિદેશમાં રહેતો હોય અને એમાંય અમદાવાદ જેવા શહેરને અડીને જમીન પડી હોય, સુરત જેવા શહેરને અડીને જમીન પડી હોય ને, જો 200 વીઘા પડી હોય તો આજથી 40-50 વર્ષ પહેલાં એને બહુ કંઈ એની કિંમત એને પોતાને પણ ના હોય. પણ જેમ જેમ આમ શહેર મોટા થતા જાય, જેમ પેલી જમીનની નજીક બિલ્ડિંગ આવતા જાય, એમ આના હૃદયની અંદર રોજ એ ઉદ્વેગ ચાલુ થાય કે 200 કરોડની જમીન છે મારી, 200 કરોડની જમીન છે. એમાં 200 કરોડની જમીન 200 કરોડ ગોખતા હોય ત્યાં સરકારે બધું જ 2 નંબરનું નાનું બંધ કરી દીધું અને એ જ જમીન થઈ ગઈ 25 કરોડની. 200 કરોડની જમીન કેટલાની થઈ ગઈ? 25 કરોડની. અને કેશથી નહીં, લીગલ જ મળે. હવે શું થશે? દુઃખ થશે, કારણ કે સુખ કોટેડ દુઃખ છે. 25 કરોડ આવ્યા ખાતામાં, 25 કરોડ આવ્યા અને પેરાલિસિસ થઈ ગયું ને હોસ્પિટલાઇઝ થઈ ગયા. હવે 25 કરોડ શું કરશે? અને બહુ બધા આવા દુઃખી લોકો તો હજારોની સંખ્યામાં નહીં, લાખોની સંખ્યામાં છે, લાખોની સંખ્યામાં. કેટલાકને તો અમે નજીકથી ઓળખીએ કે ઓહો હો આને આટલું બધું દુઃખ, પણ એને એમાં જ સુખ મનાય છે, એને એમાં જ સુખ મનાય છે. એટલું બધું ભગવાનનું આ માયા ઝાડ રચેલી છે ને કે આની અંદર તો જેની પર એની કૃપા હોય ને એ જ બહાર નીકળે. મારો કહેવાનો અર્થ એ નથી કે વ્યવહારો બગાડી નાખવા, મારો કહેવાનો એ અર્થ નથી બિઝનેસો ના નાખવા, મારો કહેવાનો એ અર્થ નથી કે પૈસા ના કમાવા. કારણ કે તમે બધાય સુખી હશો તો સત્સંગની સેવા કરશો, આ મંદિરોને બધું ચલાવવું હોય તો ધનથી જ ચાલે, સંપત્તિથી જ ચાલે. પરંતુ એ જ આપણું લક્ષ્ય બની જાય. આ લોકની અંદર પછી ધન હોય, સ્ત્રી હોય, કંઈ પણ હોય, પણ એ આપણું લક્ષ્ય બની જાય એટલે દુઃખનું કારણ બને છે. માટે આ લોકને ક્યારેય લક્ષ ના બનાવવું. લક્ષ તો પરલોક, પરલોકને સિદ્ધ કરવા માટે આ લોકમાં જે કરવું ઘટે બધું કરવાનું. પરલોકને સિદ્ધ કરવા, પરલોકને મેળવવા માટે આ લોકની અંદર આપણે કંઈક સારું કમાશું, સારું કંઈક કરશું તો આપણે સત્સંગને અર્થે કંઈ કરી શકશું. પણ બધું કરવાનું છે કોના માટે? પરલોક માટે. આ લોકમાં કંઈક આપણું બહુ સરસ થાય એને અર્થે કાંઈ કરે નહીં એ ભક્તિ છે. અહીં કહે છે નિષ્કુળાનંદ સ્વામી કે એને કરીને એને ભગવાનના ભજનમાં એટલું સુખ આવે છે કે એને સંસારનું સુખ આવું ખારું થઈ ગયું છે. 14 લોકને ચતુર દા લગી, જગમાં જે જે કહેવાય રે. 14 લોક
બ્રહ્માંડના 14 લોક છે અને ચતુર્ધા લગી, ચતુર્ધા મુક્તિ. ભગવાનના ધામમાં જ્યારે ભગવાનનો ભક્ત જાય છે, ભગવાનના ધામનો જ્યારે મુક્ત બને છે, ત્યારે એને ભગવાન 4 પ્રકારની મુક્તિ આપે છે. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાષ્ટી. એ 4 પ્રકારની મુક્તિને ચતુર્ધા મુક્તિ કહેવાય છે. નિષ્કુળન સ્વામી લખે છે, 14 લોકને ચતુર્ધા લગી, જગમાં જે જે કહેવાય રે, સર્વે ઠેકાને અગની સળગી, દેખે તપતા ત્યાંય રે. અહીંથી માંડીને ચતુર્ધા એટલે કે ભગવાનનું ધામ ત્યાં સુધી બધું જ એને સળગતું લાગે. કોઈ મકાનમાં આગ લાગી હોય તો આપણને બહુ જ એટલું સરસ હોય, માનો કે દુબઈ ગયા છે ને બુરજ ખલીફા, આખું બિલ્ડિંગ આપણે જોવા ગયા છે કે ભાઈ આ બિલ્ડિંગ ઉપર જઈએ, ઠેક ઉપરથી જોવું છે, અને રેકોર્ડ નોંધાવો છે કે ભાઈ હું ઉપર કેનેડામાં જાઉં તો કે સીએન ટાવર પર જવું છે, શિકાગો જાઉં કે સીએસ ટાવર પર જવું છે, ન્યુયોર્કમાં જાઉં તો કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર જવું છે. એમ ઊંચે જવાના આપણા કોડ હોય, આપણે ખરેખર આમાં એવી ઈચ્છા હોય કે હવે તો ઠેક ઉપર આ વખતે જવું છે, પણ આપણે નીચે ત્યાં પહોંચ્યા, ટિકિટ લીધી આપણે, $40, $50, $100 જેટલાની હોય એટલાની ટિકિટ લીધી, અને આપણે લાઇનમાં ઊભા છે લિફ્ટમાં બેસવા માટે, અને બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હોય બિલ્ડિંગમાં, તો આપણે શું વિચારીએ, મારા $50 જશે એમ, મારે તો ઉપર જવું જ છે. હડકતું હોય ત્યાં ઉપર જવા તૈયાર થઈએ ખરા? રેકોર્ડ નોંધાવો હોય, ગમે એવી સેલ્ફી લેવી હોય ને ફોટો લેવો હોય તો ઉપર જઈએ ખરા? ના જઈએ. કારણ એ છે, એટલે ભાઈ આખી દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ કહેવાય, ત્યાં તું ઠેક તળિયે આવ્યો, જિંદગીમાં એક જ વાર અહીં આવ્યો, બીજા રૂપિયા તો છે નહીં બાપ દાદાના, એક વખત પૂગ્યો છે, એમાંય ટિકિટ લઈ લીધી છે, ઉછીના લઈને આવ્યો છે, પણ બિલ્ડિંગમાં આગ લાગી તો શું કરવું? ભાગે ત્યાંથી, ઉપર જવા પ્રયત્ન ના કરે, કારણ કે બધું સળગતું દેખાય. જ્યારે જીવને આ સંસાર સાગર આખો સળગતો દેખાય, ત્યારે એને એમ લાગે આમાંથી તો ક્યારે છૂટું. પણ આશ્ચર્યની વાત એ છે, સળગતો મહાઅગ્નિરૂપી આ સંસાર, એની ઝાળ કોઈને લાગતી નથી. ભગવાનની એક એવી રચના જબરી માયાની છે ને, કે આપણને જો ડૉક્ટર હોય, એ ડૉક્ટર આપણા કોઈ અંગનું ઓપરેશન કરવું હોય તો એટલો ભાગ બેરો કરી દે, આપણી નજર સામે આપણને ચીરો મૂકે ને તો એ આપણને કાંઈ ના થાય, આપણે આત્મનિષ્ઠ બની જઈએ. આપણો હાથ આટલો બેરો કરી દે અને હાથ ઉપર ચીરો મૂકીને ઓપરેશન કરી દે ને તો આપણને કાંઈ પેઇન થાય નહીં, આત્મનિષ્ઠાવાળા પાકા થઈ જઈએ આપણે. પણ જેવો એનો ડોઝ ઉતરે એટલે દુખાવો ચાલુ, એ ડોઝ ઉતરે એટલે ચાલુ. એમ માયાનો ડોઝ ભગવાને એવો આપ્યો છે ને કે પેલો અગ્નિ હળગે છે ને, પણ એ દજાય નહીં કોઈને, બધાને મીઠો લાગે. વાહ વાહ મજા પડી ગઈ, પણ જિંદગીની અંદર કંઈ કર્યું ન મેં. અરે ફરિયાયા, પૃથ્વીનો કોઈ ખૂણો બાકી નથી રાખ્યો, બધું ફરિયાયા, બધી ટોચો બધી ટચ કરી આવ્યા ને, બધી ખીણોય ટચ કરી આવ્યા, ક્રૂઝમાંય જાય ને પ્લેનમાંય જાય, બધી જગ્યાએ જઈ આવે. હજુ કોઈ નવું સાધન નીકળે તો એમાંય જવું છે, જ્યાં જોઈએ ત્યાં બધે જ જઈ આવે ને બધું જોયા ને બધું સુખ ભોગવે. ઠેક કીલી માંજારો પર્વત ઉપર હાઈટ $1000 આઈસ્ક્રીમ પણ જમીએ. બોલો, એ પહાડ ઉપર જવું હોય તો એની ટિકિટ છે $60,000 ઉપર જઈને 2 કપ આઈસ્ક્રીમ જમવાનો, જેન પાસે વધારે પડ્યો એવું પડજો, વધારે પડ્યા હોય એ જ જઈને, ત્યાં તો કોણ જાય 2 કપ આઈસ્ક્રીમ, એના કરતાં ઘરમાં બેહીને ના ખાઈને ત્યાં જઈને ખાવ. પણ છે આવા બધા ગાંડા શોખ છે, અને એનું હાલતું હશે તો એની એડવર્ટાઈઝ હશે ને. આ તો અમને તો અમે જ નહીં ગયા, કોકે બતાવ્યું છે, આવું બતાવ્યું છે કે આવું આવું હોય,
ત્યારે આશ્ચર્ય લાગે કે જગતની અંદર કેટલા લોકો આવા ફેલ, આવા બંધનો, ભગવાને શું માયાની ઝાડ રચી છે, કેટલી ખતરનાક રચી છે. પણ એની અંદર જે ભગવાનનો એવો ભક્ત છે, મારે તો અક્ષરધામ, અક્ષરધામના મુક્તોની એ પંક્તિ, અક્ષરધામમાં બિરાજી તે સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણ, એનું ચરણારવિંદ એ જ મારું ઠામ છે. સ્વામિનારાયણ નામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. જેને ચતુર્ધા સુધી બધું હળકતું લાગતું હોય ને, એના અંતરમાં સતત ભજન થયા કરે. રાત દિવસ મારા હૃદયા ભીતર જપીસ આઠું જામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. ભવ જળ તરવા પાર ઉતરવા, ભવ જળ તરવા પાર ઉતરવા, ઠરવાનું છે મારે ઠામ વાલું લાગે, સ્વામિનારાયણ નામ. જેને ભગવાનનું ભજન વાલું લાગે, ચતુર્ધા સુધી જેને બધું સળગતું દેખાય, ક્યાં ઠરવું? 14 લોક બધા હડકતા લાગે, કઈ જગ્યાએ રહેવું? બ્રહ્માના ફ્લેટમાં આગ લાગી છે, ઇન્દ્રના ફ્લેટમાં આગ લાગી છે, સ્વર્ગમાં આગ, સત્યલોકમાં આગ, પૃથ્વીલોક તો હાવ રાખ જ છે, તો કઈ જગ્યાએ રહેવું? આવું એને દેખાય, આવું એને અનુભવાય. એને ભગવાનની માયાનો પેલો ડોઝ રૂપી ઇન્જેક્શન છે ને ઉતરી ગયું હોય, એ ભગવાનની કૃપાથી જ ઉતરે. નહીં તો ભગવાન કે એવી કળ ચડાઈ મૂકી છે ને, એક વખત કળ ચડાવી છે, એક વાર ઇન્જેક્શન આપ્યું છે, ફરી દાખલો જ ના કરવો પડે. ભગવાન કે એવી અમે કળ ચડાવી દીધી છે. પ્રથમ પ્રકરણનું 34મું વચનામૃત. મહારાજ કે અમે એવી કળ ચડાવી છે ને, એક જ વખત આમ ચાલુ કર્યું છે, સહેજે બધું હાલ્યા જ કરે, પછી બોલો સહેજે હેત થાય. ફરી વખત ટીપુ મૂકવું જ ના પડે, એક જ વાર ટીપુ મૂક્યું હાલ્યા કરે. ભગવાન તો સમર્થ છે ને, પણ ભગવાન એટલા દયાળુ છે કે પોતે આપેલો આવો માયાનો ડોઝ એ પોતે કૃપા કરી પોતાના પોતે કેટલાક જીવાત્માઓને ચૂઝ કરે છે, અને એને ચૂઝ કરીને પોતાના સદગુરુનો યોગ આપે છે. અને સદગુરુ શું કરે છે? ભગવાનનું આપેલું માયારૂપી ઝેરનું ઇન્જેક્શન છે ને, એને પેલા સદગુરુ ચૂસે છે. પેલો સર્પ કરડ્યો હોય ને, તો ઝેર ઉતારવાવાળા જે હોય ને, એ લોકો જે જગ્યાએ સર્પનો ડંશ હોય ને, ત્યાંથી ઝેરને ચૂસી લે, ઝેરને ચૂસી લે, અને ઝેરને ચૂસીને બહાર થૂકી નાખે, એટલે વ્યક્તિ જીવી જાય. એમ ભગવાને માયાનો જે ડંશ આપ્યો છે જીવને, એને આ બધા ભોગ ભોગવવા માટે સદગુરુ શું કરે છે? એનું એ ઝેર ચૂસે છે, ચૂસીને બહાર કાઢી નાખે છે. એટલે આને એવી ઈચ્છા થાય છે કે મારે ભગવાનના ધામમાં જવું છે, બાકી તો કોઈને ના થાય. આ હવારમાં ઉઠી ભગવાનની આરતી ને કથા એ કાંઈ જગતના જીવને ગમતી હશે? લો, અહીંયા આગળ આટલી 1000 ગાડી જાય છે, એકને હાથ કરીને કો કથા આલે છે, હાથ કરીને એવું કો કથા આલે છે? એને એવું કો કંઈ નહીં, 2 મિનિટ ભગવાનના દર્શન તો કરતો જા, તારા જીવનું સારું થશે. અહીંથી 1000 ગાડીઓ પસાર થાય છે, આ રોડ ટચ લોયા ધામ છે, 1000 ગાડીઓ પસાર થાય છે. પણ મહા આશ્ચર્ય એ કહેવાય કે કોઈને એવો પ્રશ્ન ન થાય કે ચાલો આ મંદિર છે દર્શન કરવા જઈએ, એવું તો નહીં. ચાલો અહીંના જે હોય અંગ્રેજી એને તો ના થાય, ઇન્ડિયનો કેટલા નીકળે છે, તો એને પણ એવી ઈચ્છા ના થાય કે આલો એક મંદિર છે તો શું હશે, અહીં દર્શન તો કરી આવીએ. 1000 માં કોક બેને થતો હશે, આવે છે ક્યારેક ક્યારેક, બાકી બહુ અઘરું છે. કોઈને ગમતું નથી, કોઈને કોઈ લાઈવ કથા આવે છે લો હવારમાં કે હાંજે આરતી આવે છે, કોને કરવું છે? પણ આપણે એવી કમર કસીને આપણે એવી મહેનત કરીએ કે આપણી આ
આપણી લોયાધામ યુટ્યુબ ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરાવીએ, નવા નવા માણસને કહીએ કે આ કરો, કદાચ એને મેસેજ પડશે, એને મેસેજ પડે કે આજે આ કથા છે, રોજ મેસેજ પડતા હોય કોઈક દિવસ કથા સાંભળી લેશે અને એ જ દિવસ એનું મૃત્યુ હશે, તેનું કેટલું મોટું કામ થઈ જશે. રોજ આરતીનો મેસેજ પડતો હશે, રોજ નહીં ખોલતો હોય, પણ જે દિવસે જિંદગીમાં એક વખત કોઈ અજાણ્યા વ્યક્તિએ ખોલ્યું, એને પીવડા ઘનશ્યામ મહારાજની આરતીના દર્શન કર્યા અને એની પછીની જ પડે એનું મૃત્યુ હોય, તેનું કેટલું મોટું કામ થાય. માટે આપણે એક જ કામ કરીએ, આપણા સગા સંબંધી મિત્ર મંડળ બધાને જે લોયાધામ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરાવીએ કે આ કરો. આપણે એવો નિયમ લઈએ કે એક વીકમાં મારે 50ને આ કરાવવું છે, મારે એક વીકની અંદર 100 જણને કરવું છે. પોતાના સંબંધીઓ મિત્ર મંડળ બધાની અંદર જો બધા ભેગા થઈને, આટલા બધા ભક્તો બધા ભેગા થઈને મહેનત કરે તો હજારો જીવોનું કલ્યાણ થાય ક્યારેક. કારણ કે ઘણીક વખત જીવનની પળો એવી હોય છે કે આપણને નથી ખબર હોતી, અને એ પડે કંઈક એવું કામ થઈ જાય તે જીવનું બહુ મોટું કામ થાય. આપણા કંડારી ગામની અંદર એક દાદા હતા, દાદા રોજ ગુરુકુલમાં સેવા કરવા આવે વર્ષો પહેલાં. એટલે દાદા સેવા કરવા આવે એટલે એ રસોડામાં સેવા કરે, અને રસોડામાં સેવા કરીને પછી કંઈક સાંજે પાછા ઘેર જાય ને, ત્યારે કંઈક પ્રસાદી વધી હોય તો લઈ જાય છોકરા માટે ને એવું. એટલે એક દિવસે દાદા નીકળતા હતા અને સાંજનો લગભગ સંધ્યાકાળનો ટાઈમ હતો, 6:30 જેવા થયા હતા, અને હું ત્યાં લોબીમાં બેઠો હતો. એ મને થયું દાદા અરે થોડી હાંસી મસ્કરી કરીએ. એટલે દાદાને મેં કીધું દાદા આ ઠેલીમાં શું છે? મને ખબર કે પ્રસાદ લઈને જતા હોય ને, કે કાંઈ નથી હતો કે ઘેરથી ઠેલી લઈને આવ્યો. તો મેં ઘેરથી ઠેલી લઈને આવ્યો તો ઠેલીમાં કંઈ લઈને જાઉં છો, તમારે બતાવવું પડશે હું લઈ જાઉં છું એ, એવું મેં કીધું હસતા હસતા. મણ કે લોન જોઈ લો ને કે શું છે. એટલે મેં કીધું એ મારે જોવું નથી, પણ તમે આ ભગવાનને દંડવટ કર્યા, દર્શન કર્યા? રોજ આવે ખરા, દંડવટ ના કરે, એ ખાલી આમ ઊભા ઊભા દર્શન કરી લે. તો મેં કીધું તમને દંડવટ નથી આવડતા? તો કે આવડે છે, પણ કે મેં કીધું તો કરતા નહીં ને ક્યારેય ભગવાનને દંડવટ, લો કરો આજે હાલો. કે મને ઘેર જવા દો ને, મારો ટાઈમ થઈ ગયો છે. મેં કીધું નહીં, દંડવટ તમે કરો ભગવાનને આજે, તો પછી હું તમને આ ઠેલી લઈ જવા દઈશ, નહીં તો નહીં લઈ જવા દઉં ઠેલી. થોડા ભોળા એટલે એની જોડે વાત એવી ભાષામાં કરવી પડે. પછી એને દંડવટ કર્યા ભગવાનને, ભગવાનને દંડવટ કર્યા. તો મેં કીધું કોઈ દિવસ સાધુને દંડવટ કર્યા તમે? હવે જે ભગવાનને ના કરે સાધુને કરતો હોય કોઈ દિવસ, તમે સાધુને કોઈ દી દંડવટ કર્યા? તો કે હવે હું આ સાધુને દંડવટ રહેવા દો ને કે મને જવા દો ને. મેં કીધું ના, ઠેલી લઈ જવી છે તો તમારે બધા સાધુને દંડવટ કરી આવવા પડે આજે, જાઓ એક એક તો કરવો જ પડશે. એટલે એને જેટલા જેટલા જ્યાં 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 દેખાય ત્યાં બધે સાધુને દંડવટ કર્યા. ગુરુજીની ગાદીએ દંડવટ કર્યા, ગુરુજી તો હાજર નહોતા ત્યારે, પછી બધે સંતોને બધાને દંડવટ કરીને આવ્યા. પછી આવ્યા મને કે લો બધાને કરી આવ્યા. હું કેટલા મળ્યા હતા? કે 17 જણા મળ્યા. કે બહુ થઈ ગયું, લો 17ના તો તમને દર્શન થયા. પછી પાછા ઠેલી આવે તો આપો કે ઠેલી? મેં કહ્યું મને જ બાકી રહ્યો હજુ. પછી દંડવટ કરી ઠેલી લઈ દાદા ગેટ બહાર નીકળ્યા, અને હાઈવે ઉપર, આ બાજુ હાઈવે જાય ને ઓલી બાજુ હાઈવે જાય, ઓલા હાઈવે ઉપર એક ટ્રકની દાદા ક્રોસ કરતા હશે, ટ્રકનો ટપ્પો વાગ્યો, ધામમાં જતા રહ્યા ત્યાં ત્યાં. જીવનના છેલ્લા શ્વાસે મેં તો રમત કરી હતી, મને જ ખબર નહોતી કે આવું કંઈક થવાનું છે દાદાને. હું તો મારી રમતમાં હતો એક, કે દાદા અરે થોડી મસ્તી કરીએ બસ એમ, અને એ બાને એને આજે દંડવટ કરાવવા છે મને એમ. હવે વસ્તુ એટલી છે કે જીવનમાં એ શ્વાસે આટલી ઘટના ઘટી, હવે એમને દર્શન કર્યા બરાબર, જે એને ઈચ્છા જ નહોતી, રોજ ડેલી વર્ષોથી આવવાનું અને કોઈ દી દંડવટ કરવાની નહીં, એને દંડવટ કરવાની ઈચ્છા થઈ, દંડવટ કરવાની ઈચ્છા કરાવવામાં આવી, એને દંડવટ કર્યા. એટલે હવે એને જતાં જતાં ચિંતવન શું થતું હોય?
આજે બધું મને પરાણે દંડવટ કર્યા, ભગવાનને સાધુને દંડવટ કર્યા, અને બધું કેટલું મારે આ મોડું થયું દંડવટ. એના જ હજુ તો ચક્કરમાં હોય ને, હજુ ચિંતવન ભગવાનને સાધુનું જ હોય, અને ત્યાં એક બાજુ પર મૃત્યુ કાળ દરવાજે જ બેઠેલો હતો. કાળ આવ્યો પણ કામ કેટલું મોટું થયું કે અંતકાળે ભગવાન અને સાધુના દંડવટ કરીને ધામમાં ગયા. ઘણી વખત નથી ખબર પડતી હોતી, માટે આપણે તો ભગવાનને મળેલા હોઈએ, આપણને ભગવાનનું ભજન થાય છે, પણ જે લોકો નથી કરતા ને એવાને આવી રીતે કે કંઈ નહીં તમે એક મારું આટલું કામ કરો, એટલે મારા સંબંધી મારા મિત્ર છો ને, ચાલો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, આટલું કામ કરો, તમને જ્યારે ટાઈમ મળે ભલે મેસેજ તમને પડે, તમને ટાઈમ મળે ક્યારેક જોજો, ના જોવું હોય તો કાંઈ નહીં, કોઈક દિવસે જોશે, કોઈક દિવસે આરતીના દર્શન કરશે, કોઈક દિવસ ભગવાનનો અભિષેક થતો હશે પાટોત્સવનો, અને એને એને લિંગ ગઈ હશે અને એને દર્શન કર્યા હશે, અને પછી જ એનો અંતકાળ હશે. ગાડી ચલાવતો હશે અને લાઈવ ક્યારેક કંઈક ચાલતું હોય ને જોતા હોય ને એ જ સમયની ગાડીનો એક્સિડન્ટ થાય, એ જીવનું પરમ કલ્યાણ થાય. જીવને કલ્યાણના માર્ગે લઈ જવા માટે પ્રયત્નશીલ જે કોઈના ઝેર ઉતર્યા છે ને, બધાએ મહેનત કરવી પડે, આપણે બધાએ કરવી પડે. આપણને સંસારનું ઝેર ઉતરતું જાય છે, ઉતરતું જાય છે, તો આપણે પણ બીજાનું સંસારનું ઝેર ઉતારવામાં મદદ કરવી જોઈએ. જેને ચડ્યું છે એને કોઈ પણ રીતે ઉતારવું જોઈએ, તો ભગવાન આપણી ઉપર બહુ રાજી થાય, ભગવાનના મોટા સંતો આપણી પર બહુ રાજી થાય. આમાં તો ખબર ના પડે ક્યાં ટાઈમે કેવું કામ થઈ જાય. માટે જે ભગવાનનો પાકો ભક્ત છે એને તો બધી જગ્યાએ અગ્નિ સળગતો દેખાય છે. ઠરવા ઠાવુ કોઠા મન સુજે, કહો સુખ કિયા મનાય રે, કાળ માયાથી સહુ રયા ધ્રુજે, હરિના ચરણ વિનાય રે. ક્યાંય પણ ઠરવા માટેનું સરસ મજાનું શાંતિરૂપી સ્થાન નથી મળતું. મોક્ષ શું છે ને એને આવું દેખાય, ક્યાં ઠરવું? આખું બિલ્ડિંગમાં જ આગ લાગી છે તો કઈ જગ્યાએ પાણી પીવા બેહું, કઈ જગ્યાએ જમવા બેસું, કઈ જગ્યાએ સુવા માટે, બેસવા માટે કે જમવા માટે કોઈ જગ્યાએ સારી શાંતિવાળી જગ્યા દેખાતી નથી, કારણ કે આખા બિલ્ડિંગમાં આગ લાગી છે. એમ આ આખા 14 લોકની અંદર એવો જે ભગવાનનો વૈરાગ્યવાન અને ભગવાનમાં હેતવાળો ભક્ત છે ને, એને કોઈ જગ્યાએ શાંતિ ના થાય. એને શાંતિ ભગવાનના ચરણારવિંદમાં જ થાય, એને શાંતિ ભગવાનના ભજનમાં જ થાય. અને આપણે પણ પોતપોતાના અંતરમાં બરાબર તપાસીને જોજો, જ્યારે સુખેથી ભગવાનનું ભજન થતું હોય ને, જ્યારે સુખેથી ભગવાનની મૂર્તિમાં જોડાતા હોઈએ ને, ત્યારે અંતરમાં જે આહલાદક થાય ને, એ આપણે ગમે એટલી બીજી પ્રવૃત્તિ કરતા હોય તેમાં નથી થતું. એની અંદર એમ જ થાય કે ક્યારે આ બધું પતાવીએ અને ઓલામાં જોડાવીએ, આ ક્યારે પતે અને ઓલામાં જોડાવાય, એવું થાય ભગવાનના ભગતને. સત્સંગ સંબંધી સેવાઓ હોય તો પણ એમ થાય કે આ સેવાઓમાંથી વહેલામ વહેલો પરવારીને ભગવાનના ભજનની અંદર લાગી જવું. સેવા કરતાં કરતાં ભજન થતું હોય એને તો ટાઢું રહે જ, પણ દરેકની એવી સ્થિતિ ના હોય તો એને એમ જ થાય કે વહેલામ વહેલો હું ભગવાનના ભજનમાં જોડાઈ જાઉં. અને સંસારની વિટંબનાઓની અંદર કેટલા બધા ભગવાનના ભક્તો જે રહ્યા છે, મુમુક્ષુઓ છે, કલ્યાણ માટે રાતને દિવસ ઝંખે છે, એવા ભક્તોને એવી ભૂખ રહે છે કે ક્યારે અમે આમાંથી પરવારીએ અને ઠેક સત્સંગમાં પહોંચીએ. તમે વિચારો, આ પંચાબ્દી મહોત્સવ, સદગુરુ સ્મૃતિ મહોત્સવ થયો, જ્યારે જ્યારે પણ પાટોત્સવ આવે છે ત્યારે કેટલાક સ્ટેટના ભક્તો 10-10 દિવસની રજાઓ લઈ અને અહીં આગળ આવે છે. બહારના સ્ટેટના ભક્તો 10-10 દિવસની રજાઓ લઈને બિઝનેસોને બંધ કરીને, અથવા તો બિઝનેસોને એમ્પ્લોયને સોંપીને, ખબર હોય કે અમે આગા પાછા થશું એટલે 200-500 હજારનું આગું પાછું થઈ જ જવાનું છે, તોય પણ એમ્પ્લોયને સોંપીને આવે છે. અને કેટલાક ભગવાનના ભક્તો એવા છે જે બિઝનેસને તાળું મારીને આવે છે. હવે જે એરિયામાં તમારો બિઝનેસ હોય અને 10 દિવસ તમે તાળું રાખો તો વિદેશની મેન્ટાલિટી પ્રમાણે ગ્રાહકને તમે ખોવો છો.
એ ગ્રાહક પછી બીજી દુકાને જતો થઈ જાય એટલે તમારા સ્ટોર ઉપર આવવાનો નથી. આટલું બધું એ બુદ્ધિ વિનાના નથી. જે બંધ કરીને આવ્યા હોય છે જે ભગવાનના ભક્તો, એ બુદ્ધિ વિનાના નથી. બિઝનેસ કરે છે, એને ખબર છે કે બિઝનેસની શું રિસ્પોન્સિબિલિટી છે. એને ખબર છે, એમ્પ્લોયને શોપિંગ આવવાવાળાને ખબર છે કે બિઝનેસની અંદર ખોટ જવાની છે. એક તો પોતે આવે એટલે એમ્પ્લોય વધારે રાખવા પડે, એના પગારો દેવાના હોય, પાછી ચોરી થાય એ નફામાં, બરાબર. અને પોતે 10 દિવસ રહ્યા હોય એટલે એનું જે કામ ભેળું થયું હોય એ બધું પાછું જુદું. જોબો ઉપર રજા જેને 10, 12, 15 દિવસ પાડી છે એને ખબર છે કે વર્ષમાં મારી પાસે 15 રજાઓ છે, એની અંદરથી 10-12 રજા હું આ ઉત્સવમાં પાડીશ તો મારી પાસે 2 કે 3 જ રજા રહેશે ફેમિલી માટે. બીમાર થયો, કંઈ પણ થયું તો એની માટે 3 જ રજા છે. બુદ્ધિ વિનાના નથી, બુદ્ધિવાળા છે. જગતને એમ લાગે હારા ગાંડા છે, જો ને ઉપડી ગયા. કંઈ છે કે નહીં કામ ધંધો? સાધુઓન તો ના હોય પણ તમારે તો છે જ ને, જગત એમ વાત કરે. પણ એ લોકોના હૃદયમાં જે ભગવાનના એવા ભક્તો છે એને શું છે? એને ખબર છે, એને ખબર છે કે ભગવાનનું જે સુખ અમને ત્યાં ભગવાન ને ભગવાનના સંતો ભેગા, ગુરુજી ભેગા આવશે ને એ અહીં નહીં આવે. પૈસા તો રોજ કમાઈએ છે, આવી એની પાસે સમજણ છે. અને પાછું એને પાછી એવી સમજણ કે જિંદગીમાં એકવાર રાખવાની એવું ના હોય, વર્ષમાં 2 વખત આવતું હોય આવું, તો દર વર્ષે 2 વખત આવી સમજણ રાખવી પડે. અને એવી સમજણ રાખે ત્યારે એનાથી એવું છૂટે છે, નહીં તો વ્યક્તિથી છૂટી નથી શકતું. એ આશ્ચર્યકારી છે. એવા ભગવાનના ભક્તો છે એ દર્શન કરવા યોગ્ય છે કે જે પોતે એવી રીતે વર્ત્યા છે. મનુષ્ય દેહમાં લાગે પણ એવા ભગવાનના ભક્તો અતિ દિવ્ય છે, એના દર્શનથી અનેકના પાપ બળે એવા એ ભગવાનના ભક્તો છે. જેને સત્સંગને અર્થે પોતાનું જીવન સમર્પણ કરી રાખ્યું છે એવો ભગવાનનો ભક્ત ગૃહસ્થ આશ્રમમાં હોય તો એ દર્શનીય છે, અનેકના કલ્યાણ કરે એવો છે. એને હાડ માસને ચામડાની દ્રષ્ટિએ ના જોવા, એને દેહ ભાવથી ના જોવા, એને બહુ દિવ્ય ભાવથી જોવા. આપણે આમ થોડું કેલ્ક્યુલેશન કરીએ ને કે જગતનો જીવ આવું કરી શકે તો કે ના કરી શકે, તો એનો અર્થ એ જ છે કે આ જગતનો જીવ નથી, આ તો ભગવાનનો જીવ છે. તો જે ભગવાનનો જીવ હોય એનો આપણને યોગ હોય તો એના જેટલો પાવર આપણામાં પણ આવવો જોઈએ. પણ આપણી જો જોવાની દ્રષ્ટિ હોય તો આપણને એવા ભગવાનના ભક્તોના દર્શન થાય, તો આપણને એવા ભગવાનના ભક્તોનો મહિમા સમજાય. પણ જો જોવાની દ્રષ્ટિ ના હોય તો ના થાય. ભગવાનને ભગવાનના સંતો ભક્તો આપણને મળ્યા છે એનું જેટલું આપણે મહાત્મ્ય સમજીએ ને એટલું આપણને આ જગત હડકતું લાગે. ભગવાનને ભગવાનના સંતો ભક્તોનું આપણે જેટલું મહાત્મ્ય ન સમજી શકીએ એટલું જગત આપણને ટાઢું લાગે, એટલે અંદર આપણે ફસાઈ જઈએ. અને જેટલું આનું મહાત્મ્ય સમજીએ ને એટલે આ બધું હડકતું લાગે. મહિમા સમજવાથી જ જગત સળગતું લાગે. વૈરાગ્ય ઉત્પન્ન થવાનું કારણ ભગવાનને ભગવાનના સંતો ભક્તોનો મહિમા છે. એનો મહિમા વધે એટલે જગતમાંથી પ્રીતિ તૂટે, જગતમાંથી પ્રીતિ તૂટે એટલે ભગવાનમાં હેત થાય, ભગવાનમાં હેત થાય એટલે શિક્ષાપત્રીની વ્યાખ્યા મુજબ ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ પ્રીતિ નહીં, એનું નામ વૈરાગ. એ વૈરાગ ઓટોમેટિક આવે અને પછી આ હળકતું લાગે. પણ સમજવાનું છે ભગવાનના સંતો ભક્તોનો મહિમા. અને કામ આ કરવાનું છે કે જે જીવો માયામાં છે એ લોકોને માયામાંથી કાઢવાની મહેનત કરવાની છે. કાળ માયાથી સહુરયા ધ્રુજે હરિના ચરણ વિનાય રે. એને જે ભગવાનને પામવાળો ભક્ત છે એને આવું બધું દેખાય છે એટલે એમ અહોનિશ અંતર માઈ વર્તે છે વૈરાગ રે. અંતરમાં એને વૈરાગ્ય વર્તે છે. એ કહે છે બસ મને તો ભગવાનના ભજન સિવાય ક્યાંય શાંતિ નથી થતી, ડોસા તાઈને જેવું થઈ ગયું અખંડ ભજનમાં. એને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જોડો તો એને ભજન સિવાય ક્યાંય બીજે સુખ થતું નહોતું. એમ આપણે પણ આપણા આત્માને સમજાવી દેવાનું છે કે ભાઈ ભગવાનના ભજન સિવાય બીજે ક્યાંય સુખ નથી. ભગવાનના ભજનમાં લાગી જા, ભગવાનના સંતો ભક્તોની સેવામાં લાગી જા, સત્સંગની સેવામાં લાગી જા. થાય એટલું આ સત્સંગને અર્થે સમર્પણ કર. તન મન ધન બધું જ, કુટુંબ પરિવાર બધું સમર્પણ કર. જેટલું થાય એટલું કર અને ભગવાનને ભજી લે. કારણ કે
બાકી બધું જેટલું બીજાને આપશું કે બીજાની પાછળ કરશું ને, એ બધું છેવટે દુઃખનું જ કારણ બનશે. તમે જુઓ ને જગતની અંદર સંસારમાં ઘણાય કે મેં આની પાછળ આટલું બધું કર્યું પણ તોય એને મારી હામું જોયું. એક ભગવાન જ એવા છે કે જે હામું જોઈ રાખશે, બાકી બધે જ રડવાનું છે. એવું સમજીને સંસારમાંથી વૈરાગ્ય કરવાનો છે. જેવો ભગવાનનો મુમુક્ષુ હોય એને અહીં નિષ્કુળાન સ્વામી લખે છે ને, અંતરમાં વૈરાગ્ય હોય એટલે શું થાય, નિષ્કુળાનંદ કહે તેને કાંઈ કઠણ ન હોય કરવું ત્યાગ રે. સ્વામી ઉપદેશ પણ આપે છે કે હે મુમુક્ષુઓ, તમે જ્યારે આ લોકને ખોટો કર્યો છે, આ લોકના સુખને ખોટા કર્યા છે, ત્યારે પરલોકને વિશે તમારી દ્રષ્ટિ પહોંચેલી છે. તમે જ્યારે એવું જ કહો છો કે હું અક્ષરધામને પામવા માટે આ સત્સંગમાં આવ્યો છું, તો આપણી સમજણ કેવી હોવી જોઈએ. એ નિષ્કુળાન સ્વામી કહે છે કે તમને અહીંથી માંડીને ચતુર્દા સુધીનું બધું સળગતું લાગવું જોઈએ, એવી તમારી દ્રષ્ટિ કેળવાવી જોઈએ, એવું સ્વામી આપણને કહે છે. એવી દ્રષ્ટિ ન કેળવાય એટલે જે ત્યાગ કરવો છે એ ત્યાગ થતો નથી. ત્યાગ કોનું નામ, તો જેનો ત્યાગ કર્યો એમાં પાછો બંધાય નહીં ને, એનું નામ ત્યાગ કહેવાય. જેનો ત્યાગ કર્યો એ વિષ્ટાતુલ્ય થઈ જાય એનું નામ ત્યાગ કહેવાય. જેનો ત્યાગ કર્યો છે એના તરફનો ફરી સંકલ્પ ના થાય એનું નામ ત્યાગ કહેવાય. અને જેને આવી રીતે વૈરાગ્યવાન થઈને જેને ત્યાગ કર્યો છે એને ક્યારેય પણ ફરીથી એમાં રાગ જન્મતો નથી. એટલે નિષ્કુળાન સ્વામી કહે છે એને કશું જ ત્યાગ કરવું કઠણ નથી, અને જે છોડવું ઘટે ને બધું છોડી શકે, કારણ કે એના અંતરમાં વૈરાગ્ય જ વર્તે છે. એને એવું થતું જ નથી કે આટલું થયું ને આટલું બાકી છે, એને તો એમ જ થાય છે કે આ બધું મળ્યું તો એ ટળ્યા જેવું જ છે, એટલે આને છોડવામાં જ માલ છે. આવું વિચારી અખંડ વૈરાગ્યવાન થઈ નિષ્કુળાન સ્વામી કે જે કંઈ ભગવાનના ભજનમાં આડું આવતું હોય એનો ત્યાગ કરવો, એ પદાર્થ પછી નાનો હોય કે મોટો હોય, ગમે એવો હોય, એ સામાન્ય કહેવાતો હોય કે વિશેષ કહેવાતો હોય, પણ જે વસ્તુ ભગવાનના ભજનમાં આડું આવે એનો જે ત્યાગ કરે એ સાચો વૈરાગ્યવાન પુરુષ છે. અને જેને ભગવાનના માર્ગે ચાલેલો છે એને આ કરવું કાંઈ કઠણ નથી એવું સ્વામી કહે છે. પદ 52 એ પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજ.